છોટાઉદેપુર ખાતે ચાલી રહેલા કાર્યક્રમમાં કેવડી ખાતેની શાળામાં છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રીએ મુલાકાત લીધી હતી અને શાળામાં ભણતા બાળકોના શિક્ષણ માટેની સમીક્ષા કરાઈ હતી. છોટાઉદેપુર ખાતે ચાલી રહેલા કાર્યક્રમમાં કેવડી ખાતેની શાળામાં છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને શાળામાં ભણતા બાળકોના શિક્ષણ માટેની સમીક્ષા કરી હતી. આ સાથે જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લાના વિકાસના કામો માટે ફાળવેલા નાણાંની જાણકારી આપી હતી. સાથે હાલની ઉનાળાની પરિસ્થિતિ, પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે નવા પાણીના બોર તેમજ જૂના બંધ પડેલા બોરને તાત્કાલિક ચાલુ કરવા અને પીવાના પાણીની સમસ્યા તેમજ જાનવરો માટે પણ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ટેન્કરો દ્વારા પાણી ગામડે ગામડે પહોંચાડવા માટેનું આયોજન માટેની ચર્ચા કરી હતી. આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર રાજ્ય સરકારે નક્કી કરેલો ગુણોત્સવનો કાર્યક્રમ, એના ભાગરૂપે મારે આજે કેવડી પ્રાથમિક શાળાની અંદર જવાનું થયું હતું. તઈ ગાડી 1-8 ધોરણની શાળા છે, 210 બાળકો અભ્યાસ કરે છે, 8 જેટલા શિક્ષકો છે અને એ બાળકો ઉનાળનો વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, છતાં પણ એ બાળકોનું ગુણોત્સવના માધ્યમથી એની પણ મેં ચકાસણી કરી. પહેલા ધોરણના બાળકો પણ વાંચતો લખતો શીખ્યા છે, એ રીતે શાળા પણ એ ગ્રેડની છે એને આપણે શરૂ કર્યું હતું અગાઉથી. આજે પણ એ શાળાઓ ગામડાની પણ સારું શિક્ષણ મળ્યું, એના માટે પણ એ શાળાની મેં મુલાકાત લીધી હતી, કાર્યક્રમમાં આવ્યો હતો. અને બપોર પછી અમારા છોટાઉદેપુર જિલ્લાના વર્ષ 18-19 વર્ષના વિકાસના કામો માટે આયોજન મંડળની બેઠક હતી. એમાં સૌ અધિકારીઓ અને ધારાસભ્યો અને સૌની સાથે મળીને આ જિલ્લાના વિકાસ માટેની 6 તાલુકા માટે 909.50 લાખ રૂપિયાની જે તાલુકા લેવલના જે સૂચનો આવ્યા હતા એની પણ સૌ સાથે મળી પરામર્શ કરીને એ પણ આજે મંજૂર કર્યા છે. અને ટ્રાઇબલ વિસ્તારના ન્યૂ ગુજરાત પેટર્નના માધ્યમથી પણ આ જિલ્લાના વિકાસ માટે પણ લગભગ 4,866 લાખ રૂપિયા જેવા રસ્તા છે, વીજળી છે, પાણી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, તમામ ક્ષેત્રે હેડવાર મળવા પાત્ર ગ્રાન્ટ પૈકીની એ પણ તમામની સાથે પરામર્શ કરીને તાલુકા લેવલ અને અન્ય કાર્યકર્તાના સૂચનો આવેલા એ કાર્યક્રમને મંજૂર કરીને કુલ આ જિલ્લાના આ વર્ષના વિકાસ માટે 4,998.16 લાખ રૂપિયા આ જિલ્લાના વિકાસ માટે આજે અમે બંને બેઠકોની અંદર મંજૂર કર્યા છે. અને આગામી દિવસોની અંદર આ વિસ્તારના જિલ્લામાં પાણીના જે પ્રશ્નો આવશે એના માટે પાણીના અધિકારીઓ સાથે કલેક્ટરશ્રી સાથે રાખીને અમે મિટિંગ પણ કરી છે. એમાં પણ ગામડાની અંદર જઈ પણ જરૂર પડશે, હેન્ડપંપ બગડેલા છે, તાત્કાલિક નવી વધારાની ટીમો કરીને પાણી લોકોને મળે એ રિપેર પણ કરીશું, નવા કરવાના છે એને પણ કરવાનો નિર્ણય કર્યો છે. અને જે ગાડી વધારે જરૂર પડે તો ટેન્કરો પણ શરૂ કરીને સમગ્ર જિલ્લાને ચોમાસા સુધી પૂરતું પીવાનું પાણી અને પશુઓ માટે મળે એના માટેની ચિંતા કરીને પણ અધિકારીઓને સૂચના પણ આપી છે. મારા વિભાગમાં નરેગા યોજનાના કામ ચાલે છે, વડાપ્રધાન આવાસ યોજનાના કામ ચાલે છે, એની પણ અમે સમીક્ષા કરી છે. ચોમાસા પહેલા આ જિલ્લાને જે લક્ષ્યાંક ફાળવેલો છે એ પણ સમયસર પરિપૂર્ણ થાય એની પણ વિભાગ સાથે અમે ચર્ચા કરી છે. જફર મકરાણી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.